નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચ વિષય ગણિત પ્રકરણ બે આકાર અને ખૂણા જેમાં સ્વાધ્યાય પોથી પ્રશ્ન સત્તર નો અભ્યાસ કરીએ પ્રશ્ન સત્તર નીચે આપેલા ખૂણા કોણ માપક થી માપો અને તેનું માપ ખાનામાં લખો તો અહીંયા આપણે કોણ માપક ની મદદથી માપ લખવાનું છે અગાઉ પાઠ્યપુસ્તકના ખૂણાઓ માપતી વખતે પણ તમને મેં કોણ માપકનો ઉપયોગ કઈ રીતે કરવો તે સમજાવ્યું હતું ફરીથી અહીંયા આપણે કોણ માપકની મદદથી માપ કરીશું ખૂણાનું તો અહીંયા તમે જુઓ એક નંબરની આકૃતિમાં અહીંયા જે આડી લાઇન છે ત્યાં આપણે આ શૂન્યવાળી લાઇનને સેટ કરીશું તો અહીંયા શૂન્યવાળી જે લાઇન છે એ લાઇન ઉપર હું અહીંયા કોણ માપક મૂકું છું તો તમારે અહીંયા શૂન્ય અંદરનું શૂન્ય છે તો તમારે અંદરનું માપ જે આ બીજી લાઈન છે એ બીજી લાઈન તમારે ચેક કરવાની છે કે બીજી નું માપ કેટલું છે તો અહીંયા તમે જોઈ શકો છો કે શૂન્યથી જુઓ દસ વીસ ત્રીસ ચાલીસ એ રીતે જ્યાં તમારી બ્લુ લાઈન છે બીજા બીજા ખૂનાની એક બાજુ ખૂનાની બીજી એક બાજુ શૂન્ય ઉપર હોય અને બીજી બાજુ ક્યાં છે તો અહીંયા એકસો ત્રીસ અને એકસો ચાલીસ ના વચ્ચે જણાય છે જુઓ એકસો ચાલીસ એકસો ત્રીસ અને એકસો ચાલીસ ના વચ્ચે અહીંયા જણાય છે તો વચ્ચે એટલે એકસો ત્રીસ અને એકસો ચાલીસ અહિયાં પાંચ પોઈન્ટ ઉપર ગયા છે બરાબર તો ખૂણાનું માપ કેટલું થયું એકસો ને પાંત્રીસ અંશ ખૂણાનું માપ થાય તો અહીંયા લખવાના એકસો ને અંશ ત્યાર પછી બીજો ખૂણો જુઓ આમાં કોઈ માપ કરવાની જરૂરિયાત લાગે છે તમને કાટકોન ખૂણો દેખાય છે કાટકોન ખૂણો હોય તો કાટકુણ ખૂણાનું માપ કેટલું હોય નેવું અંશ હોય બરાબર તો અહીંયા આપને ચેક પણ કરીને તમને બતાવી દઉં કે આ નેવું અંશ નો ખૂનો છે કે નહીં જો એક લાઈન મેં શૂન્ય ઉપર લગાવી બીજી લાઈન બીજી લાઈન ક્યાં છે બિલકુલ નેવું અંશ ઉપર છે તો અહીંયા એલ આકારનો નો ખૂનો કેટલા અંશનો હોય નેવું અંશ નો હોય ત્યાર પછી ત્રીજા નંબરની આકૃતિમાં જોઈએ અહીંયા હું આ જે લાઈન છે ત્યાં શૂન્યને સેટ કરું છું તો અહીંયા હું આ શૂન્ય આ વચ્ચેની લાઇન આ વચ્ચેની લાઇન અને એક બાજુ બંને કમ્પ્લીટ સેટ કરવાનું અહીંયા મેં શૂન્ય ઉપર લાઇન સેટ કરી અને બીજી બાજુ અહીંયાથી દેખાય છે બીજી બાજુ ક્યાં છે અહીંયા છે જુઓ તો હવે હું અહીંયા કયું જોઈશ તો જુઓ અંદરનું માપ નહીં જોવું કારણ કે મે ઉપર જે શૂન્ય દસ ઉપરનો જે શૂન્ય છે તે લાઈન ને સેટ કરી છે બરાબર તો અહીંયાથી હું અંદરનો અંદરનો માપ શું લખેલું છે એ નહીં જોઉં પણ ક્યાં શૂન્ય પછી દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ એ રીતે આવેલા છે તો ઉપરના માપને હું ધ્યાનમાં લઈશ શૂન્યને ખાસ ધ્યાનમાં લેવાનું કે શૂન્ય કઈ સાઈડનું લીધું છે તે તમે કોણ માપકમાં બંને સાઇડથી માપ કરી શકો છો તો આ શૂન્ય લીધું તો અહીંયા જો આ લાઇન બીજી બાજુ છે તો પચાસ બાજુ આ ખૂનાનું માપ કેટલું થયું પચાસ અંશ ખૂનાનું માપ થયું એને તમે આમ કોણ માપક મૂકીને પણ ચેક કરી શકો છો ત્યાર પછી આપણે અહીંયા નીચેની લાઇન ઉપર હું સેટ કરું અને બીજી લાઇન જોઈએ તો બીજી લાઇન ક્યાં જાય છે અહીંયા એક લાઇન મેં શૂન્ય ઉપર સેટ કરી શૂન્ય અંદરનો છે તો અંદરનું માપ ને જોઈએ ચાલીસ અને પચાસ ની વચ્ચે લાઇન છે બરાબર ચાલીસ અને પચાસ ની વચ્ચે તો કેટલા અંશ થશે પિસ્તાલીસ અંશ ખૂના માપ થશે ત્યાર પછી અહીંયા સીધી લીટી છે સીધી લીટી કોઈ માફ કરવાની આપને જરૂર નથી આ કેટલું શું કહેવાય તો સીધી લીટી એકસો એસી અંશ નો ખૂનો અહિયાં જુઓ તમે આ સીધી લીટી દેખાય છે તમને તો શૂન્ય થી અહીંયા શૂન્ય દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ એમ કેટલા એકસો એસી સુધી માપ આપણને આપેલું હોય છે એટલે શૂન્ય થી એકસો ને નું તો આ સીધી લીટી તો તમે અહીંયા મૂકો તો શું તમને જોવા મળે શૂન્ય થી માપ કરો તો એકસો એસી અંશનો ખૂણો કહેવાય તો અહીંયા લખવાનું એકસો ને એસી ત્યાર પછી આ છ નંબરની આકૃતિમાં જોઈએ આપને તો એક લાઈન પર હું અહીંયા શૂન્યને સેટ કરું હવે આ મેં બાર નો શૂન્ય લીધો છે અને બીજી લાઈનને ને તો સિત્તેર અને એસી ના વચ્ચે આપણને જોવા મળે છે તો સિત્તેર અને એસી વચ્ચે કયો ખૂનો બનશે પંચોતેર અંશનો ખૂનો બનશે તો અહીંયા લખવાના પંચોતેર અંશ ખૂનાનું માપ તો આ રીતે પ્રશ્ન સત્તર માં ખૂનાના માપ પણ મેં તમને સમજાવ્યા છે અને પ્રકરણ અહીંયા આપનું પ્રકરણ બે પૂર્ણ થાય છે પાઠ્યપુસ્તકનો પણ વીડિયો મે તમને કમ્પ્લીટ પ્રકરણ બે પૂર્ણ કર્યું છે તેમાં પણ તમને સારી રીતે સમજણ પડી હશે અને સ્વાધ્યાય પોના પણ દરેક પ્રશ્નમાં સારી રીતે સમજણ પડી હશે તેવી આશા રાખું છું આગળના વીડિયોમાં આગળના પ્રકરણમાં મળીશું અને જો વીડિયો ગમતા હોય તો જરૂરથી મારા વિડીયોને લાઇક કરજો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલા મારા દરેક વીડિયોની નોટિફિકેશન મેળવવા માટે જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો આભાર